સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને ટેન્શન આવી જાય એવા એક ન્યૂઝ સામે આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને ટેન્શન આવી જાય એવા એક ન્યૂઝ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટની અંદર એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે નોટાને ઉમેદવાર માનવામાં આવે અને નોટાના જો સામેના ઉમેદવાર કરતાં વધારે મત હોય તો ત્યાં ફરીથી ચૂંટણી કરવી જોઈએ. અને આ જાહેર હિતની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને નોટિસ પણ મોકલી છે અને જવાબ માંગ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટની અંદર એક જાહેર રીતની અરજી કરવામાં આવી છે અને આ જાહેર રીતની અરજી કરી છે જાણીતા મોટિવેશનલ સ્પીકર શિવ ખેરાએ. શિવ ખેરા યુ કેન વિન પુસ્તકના બહુ જાણીતા લેખક છે અને આ એમનું પુસ્તક બહુ જ ફેમસ થયું હતું. શિવ ખેરા પોતે હરિયાણાના વતની છે અને એમણે અપક્ષ તરીકે ચૂંટણી પણ લડેલી છે. હવે શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જે જાહેર રીતની અરજી કરી એમાં નોટા એટલે નન ઓફ ધ એબોવ, ઉપરના કોઈ પણ ઉમેદવારને મારે વોટ નથી આપવો એવું નોટાનો અર્થ થાય છે. તો એમણે એમ કીધું છે કે નોટાને ઉમેદવાર માનવામાં આવે અને નોટાને સામેના જેટલા ઉમેદવાર હોય એના કરતાં જો વધારે મત મળે તો ત્યાં ફરીથી ચૂંટણી કરવી જોઈએ. આ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ એમાં સુરત લોકસભા બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે જો આ વ્યવસ્થા હતે તો સુરતની અંદર ઉમેદવારને બિનહરીફ જાહેર કરવો નહીં પડતે. સાથે સાથે એક બીજો મુદ્દો પણ એમણે એમ કીધું છે કે જે ઉમેદવારને નોટા કરતાં ઓછા મત મળે એવા ઉમેદવારને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે. હવે શિવ ખેરાએ જે જાહેર રીતની અરજી કરી છે એમાં એમણે કેટલીક દલીલો રજૂ કરી છે કે શા માટે આ નોટાનો ઉપયોગ કરવો જોઈએ. તો એમણે સૌથી પહેલી દલીલ એ કરી છે કે નોટાનો જે નિયમ છે એમાં સૌથી નોંધપાત્ર ફેરફાર મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને પુડુચેરીની પંચાયત અને મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ જે 4 રાજ્યો છે એના ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે નોટાને કોઈ પણ ચૂંટણીમાં જો વધારે મત મળશે તો ત્યાં ફરી મતદાન કરવામાં આવશે. મતલબ કે જે ઉમેદવારો ઊભા હોય એના કરતાં નોટાના વોટ જો વધારે હોય તો ત્યાં ચૂંટણી ફરીથી કરવામાં આવશે. એમણે એમ કીધું કે જ્યારથી નોટાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ ચૂંટણીની પ્રક્રિયાનો સૌથી મોટો ફેરફાર હતો. એમણે એમ કીધું કે બીજા ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવો એનો મતલબ એમ છે કે નોટાના સિદ્ધાંતો અને હેતુનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બીજું એક દલીલ એમણે એ કરી કે નોટા લાવવાનો સુપ્રીમ કોર્ટનો હેતુ એ હતો કે આનાથી ચૂંટણીમાં મતદાન વધશે અને મતદાનની ભાગીદારી લોકોની વધી શકે, પરંતુ આવું થયું નથી. પણ જો બધા જ રાજ્યોની અંદર મહારાષ્ટ્ર, પુડુચેરી, હરિયાણાની જેમ નોટાની સત્તા આપવામાં આવે તો જે સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે કે ભાગીદારી વધે એવું થઈ શકે. મતલબ કે આ આખી વાતનો અર્થ એવો છે કે જ્યારે ભારતનું ચૂંટણી પંચ એક જ છે અને બીજા બધા રાજ્યોની અંદર જે ચૂંટણી પંચ છે એ પણ ભારતના ચૂંટણી પંચ સાથે જ જોડાયેલા છે, તો બીજા બધા રાજ્યોની અંદર નિયમો જુદા કેમ હોઈ શકે? એક જે નિયમો હોય એ બધા જ રાજ્યોની અંદર એક સરખા લાગવા જોઈએ. બીજી એક મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની અંદર તમે કંઈ પણ કોઈ જાહેર રીતની અરજી કરો તો એ અરજીમાં દમ લાગતો હોય તો જ સુપ્રીમ કોર્ટ એને સાંભળે, નહીં તો સુપ્રીમ કોર્ટ એ અરજી ફગાવી દે. કારણ કે સુપ્રીમ કોર્ટ એમ કે અમારી પાસે આવો ફાલતુ સમય નથી. પરંતુ આ
શિવ ખેરાની જે અરજી છે એ સુપ્રીમ કોર્ટે સ્વીકારી અને સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પાટીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા આ ત્રણની બેન્ચે સુનાવણી પણ કરી અને ચૂંટણી પંચને નોટિસ મોકલી છે કે આ જે જાહેર રીતની અરજીમાં કહેવામાં આવ્યું છે એ બાબતે તમારે શું કહેવું છે. એટલે સુપ્રીમ કોર્ટ ખાલી ચૂંટણી પંચને પૂછી શકે, કારણ કે ચૂંટણી કરવાની અને ચૂંટણી પ્રક્રિયાની બધી જ સત્તા ટોટલી ચૂંટણી પંચ પાસે છે, એમાં સુપ્રીમ કોર્ટ પણ કંઈ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટ ત્યારે જ કંઈ કરી શકે કે જ્યારે ચૂંટણી પંચની પોતાની કંઈ ગરબડ થઈ હોય, એવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી શકે. બાકી ચૂંટણી પ્રક્રિયાની અંદર ખાલી સુપ્રીમ કોર્ટ એમ પૂછી શકે કે આ બાબતમાં તમારું શું કહેવું છે. ચૂંટણી પંચે અગાઉ એવું કીધેલું જ છે કે નોટા અસ્વીકાર કરવાનો અધિકારથી સૌથી વધારે જે મત મળ્યા હોય તેને જ ઉમેદવાર જાહેર કરવામાં આવે. એટલે એક સામાન્ય ભાષામાં એમ આપણે સમજીએ કે ધારો કે સુરત લોકસભા બેઠક ઉપર ચૂંટણી થાય અને મુકેશ દલાલને માત્ર એક જ વોટ મળે, એમને પોતાનો જે એક માની લે કે એમને એક જ વોટ પોતાનો મળ્યો છે અને બાકીના બધા જ વોટ નોટાના છે, તો પણ ચૂંટણી પંચના નિયમ મુજબ મુકેશ દલાલને જ ઉમેદવાર વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.